ઓલપાડ તાલુકાની ધ પિંજરસ સેવા સહકારી મંડળીના 75 વર્ષ પૂર્ણ થતા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ અને મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ઓલપાડ તાલુકાની 2000થી વધુ સભાસદો અને વર્ષે 1 કરોડથી વધુ ટર્ન ઓવર કરતી ધ પિંજરસ સેવા સહકારી મંડળીના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। કાજા વિસ્તારના 5 લોકો ગામના લોકો દ્વારા આઝાદીના સમય દરમિયાન 1947થી શરૂ થયેલી ધીપિંજરત સેવા સહકારી મંડળી પશુપાલકો અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે। સહકારી મંડળીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે મંડળીના ખાદ્ય સ્થાપકોના પરિવારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, સાથે આદ્ય સ્થાપકોનું તૈલ ચિત્રનું અનાવરણ કરાયું હતું। તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી દર્શના જરદોશ અને સુમલના પ્રમુખ માનસિંહ પટેલના હસ્તે અમૃત મહોત્સવ અંકનું વિમોચન કરાયું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત અનેક સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારી પિંજર સેવા સહકારી મંદિરનો અમૃત મહોત્સવ 1947માં આ મંદિરે અમારી જાહેર છે રજીસ્ટ્રેશન થઈ હતી અને એના આજે 75 વર્ષ પૂરા થયા છે। 75 વર્ષ પહેલાં આ મંદિરની જે રાજરમત હતી, આ મંદિરનું જે સહકારી ક્ષેત્ર હતું, એ કોઈપણ આગેવાનોએ આ મંદિરમાં કોઈ ઉત્સવની ઉજવણી કરી નથી। સ્વાભાવિક રીતે ઘણી બધી મંદિરીઓ કોટન મંદિર સેક્ટર કોઓપરેટિવ સેક્ટર હોય કે સહકારી સેક્ટર હોય, એ દરેક મંદિરમાં દશાબ્દી મહોત્સવ, સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી અને આ અમૃત મહોત્સવ અને સુવર્ણ જયંતિ, કે અમારા અમૃત મહોત્સવ સુધીમાં કોઈપણ ઉજવણી થઈ નથી। અમે મારા સભાસદોને યાદ કરીને અને આ મંદિરના આદ્ય સ્થાપકો ખાસ કે જે લોકો ખૂબ જ કપટ સંજોગોમાં ભેગા થઈને લોકોને ઘેરે ઘેરે ગઈને સભાસદો બનાવીને દૂધ ઉઘરાવીને એ સ્થિતિમાં દૂધમાં સુમનનું દૂધ ભરેલું છે, તો એ બધા જ આદ્ય સ્થાપકોને યાદ કરીને આજે અમે આ અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ। કેટલા સભાસદો ધરાવતી અને વાર્ષિક મંદિર અમારે 1800ની ઉપર સભાસદો ધરાવતી મંદિર છે અને દરેક સભાસદ અમે ગિફ્ટ આપવાના છે। આ બધાને જે એ હતા અધ્યક્ષ સ્થાપકો એને યાદ કર્યા છે, અમે તેલ ચિત્ર અમે મૂકવાના છે અને દરેક સભાસદને અમે યાદ કરીને એનો ભોજન સમારંભ કરાવવાનો